नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 केमिस्ट्रीना आजना वीडियो लेक्चर में आपणे सीमित प्रक्रियक ने लगता बे एक्जाम्पल्स ट्राय करवाना छीए। कंसेप्ट आपणे प्रीवियस लेक्चर में शीखी गया छीए, एने लगता एक्जाम्पल्स ट्राय करवाना छीए, कारण के एक्जाम्पल्स 5 मार्क्स की अंदर पूछाय छे। ध्यान थी जोजो, बे एक्जाम्पल मुकेला छे। एक्जाम्पल 5 टेक्स्टबुक नुं छे अने स्वाध्याय नो 23 मो दाखलो छे। पहला आ ट्राय करी अने पछी आ पर्टिक्युलर एक्जाम्पल गणीशुं। जुओ, एक प्रक्रिया आपेली छे, ए प्लस बी टू एंड इट्स विल गीव ए बी टू। आ प्रक्रियकमां आपणने 5 प्रश्नों आपेला छे अने कह्युं छे કે જો સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો। જોઈએ, એના 300 પરમાણુ, બીના 200 અણુ। ધ્યાનથી આપણે શું કરવાનું છે કે જે મોલ છે એ મોલને એની સ્ટોઇકિયોમેટ્રી વડે ભાગીશું, મતલબ તત્વયુગમિતીય ગુણાંક વડે ભાગીશું, એટલે એ આપણને મળી જશે રેશિયો। જે રેશિયો વધુ એ વધારાનો પ્રક્રિયક અને જે રેશિયો ઓછો એ સીમિત પ્રક્રિયક। ચલો સ્ટાર્ટ કરીએ, પણ એ પહેલાં એક જોઈ લો કે એક અને એક, મતલબ કે બંનેનો એક એક અણુ છે, એક એક તત્વયુગમિતીય ગુણાંક છે, એટલે આપણને આમાં કોઈ ડિફિકલ્ટી જેવું લાગશે નહીં। સ્ટાર્ટ કરીએ, શું છે 300 પરમાણુ, મોલ જોઈએ છે, તો શું કરીએ કે એક મોલ જથ્થો હોય તો એમાં ઘટક કણો, એ પછી અણુ હોય, પરમાણુ હોય, કણો હોય કે આયનો હોય, શું કહીએ કેટલા હોય, એવો ગેડ્રો અંક 6.022×10³³ જેટલા, તો ત્રિરાશી સ્વરૂપે આપણે આવું લખીએ કે આટલા પરમાણુ હોય તો એક મોલ, તો પછી અમારી પાસે જે 300 પરમાણુ છે એના કેટલા મોલ આવશે, તો આ ગુણોત્તર શું થશે, 300/6.022×10³, આ શું મળી રહ્યું છે, એના મોલ। ઓકે, કેલ્ક્યુલેશન બાકી રાખીએ છીએ। એ જ પ્રમાણે બીની પણ આની આ પરિસ્થિતિ થશે, બીના મોલ 200 ને એવોગેડ્રો અંક વડે ભાગો। ઓકે, તો જુઓ ગુણાંક એક એક છે એટલે સ્ટોઇકિયોમેટ્રી એક એક છે, વાંધો આવશે નહીં। શું કરીએ, એન અપોન સ્ટોઇકિયોમેટ્રી કેટલી છે આની, એક, બરાબર છે, આ કોની વાત ચાલી રહી છે, એની, એન અપોન સ્ટોઇકિયોમેટ્રી આ કોની છે, બી, આનો ગુણાંક પણ એક છે, થઈ જાય તો રેશિયો, આ ગુણોત્તર કોનો વધુ કોનો ઓછો, છેદ કેવો છે, સમાન, અંશ તો એનો વધુ છે બીનો ઓછો છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ એનું મૂલ્ય જે છે આ ગુણોત્તર કેવો આવશે, વધુ, અને આ ગુણોત્તર કેવો આવશે, ઓછો, તો જે ઓછું છે એ શું બનશે, સીમિત પ્રક્રિયક। મતલબ કે આ પહેલા પ્રશ્નમાં સીમિત પ્રક્રિયક કોણ બનશે, બી। અહીંયા જોઈએ, બે મૂળ એ, ત્રણ મૂળ બી, સરળ કરીને આપ્યું છે, સીધા મૂળ આપ્યા છે, તો મૂળને સ્ટોઇકિયોમેટ્રી વડે ડિવાઈડ કરીએ તો બે મૂળ એની સ્ટોઇકિયોમેટ્રી એક, બે આવશે। ચલો, આ ગુણોત્તર માટે ત્રણ મોલ બીના છે, એક સ્ટોઇકિયોમેટ્રી કોની છે, બીની, કેટલા આવશે, ત્રણ, તો વધુ કોણ છે, બી, ઓછું કોણ છે, એ, તો આ બીજા પ્રશ્નમાં સીમિત પ્રક્રિયા કોણ બનશે, એ। જો મિત્રો, આ સ્ટોઇકિયોમેટ્રી તત્વયુગમિતિ ક્યાંથી લાવ્યા છીએ, પ્રક્રિયામાંથી, એક એક છે આગળ, એ જ મૂકી રહ્યા છીએ, શું એનું તત્વયુગમિતીય ગુણાંક, એસસી મતલબ સ્ટોઇકિયોમેટ્રી। ચલો આની વાત કરીએ, તો આ જ પ્રમાણે ચલો મોલ માટે આ 100 પરમાણુને 10³ વડે ભાગીશું એટલે મોલ મળશે, અને ભાગ્યા સ્ટોઇકિયોમેટ્રી કેટલી, એક। ચલો બીની વાત કરીએ, તો બીના કેટલા છે, 100, એવોગેડ્રો અંક અને એની સ્ટોઇકિયોમેટ્રી એક, તો કેવું છે, સમાન, તો આ ત્રીજા પ્રશ્નમાં બંનેનું પ્રમાણ સરખું છે, માટે આમાં સીમિત પ્રક્રિયક છે નહીં। અહીંયા જુઓ, 5 મોલ એ, 5ને કેટલા વડે, 1 વડે,
2.5 ને કેટલા વડે? 1 વડે. આ કેટલા છે? 5. 2.5 કોણ બનશે સીમિત પ્રક્રિયક? બી. એટ લાસ્ટ આનું ઉલટું કરેલું છે, થોડુંક વ્યવસ્થિત જોઈ લઈએ. મોલ 2.5, સ્ટોઇકિયોમેટ્રી 1, એટલે આનો આન્સર આવશે 2.5 મોલ અપોન સ્ટોઇકિયોમેટ્રી ઓફ બી. 5 મોલ છે, 1.5. તો વધુ કોણ છે? બી. ઓછું કોણ છે? એ. તો આ પ્રક્રિયામાં આપણો સીમિત પ્રક્રિયક બનશે એ. તો આ રીતે આપણે સીમિત પ્રક્રિયકને વિગતવાર જાણી લઈએ. જુઓ, તમે સીધા પરમાણુની સંખ્યા ઉપરથી પણ કહી શકો છો, મોલ ઉપરથી કહી શકો છો, પણ કદાચ જો કોઈ ટ્વિસ્ટ હશે તો એમાં તકલીફ થશે. પરિણામે શું કરવાનું? પરમાણુની સંખ્યાને એવોગેડ્રો અંક વડે ભાગી મોલ લાવો, અને એ મોલ જે મળે છે એને પ્રક્રિયામાંથી સ્ટોઇકિયોમેટ્રી વડે ભાગો. ગુણોત્તર સરખાવો. વધુ છે એ વધારાનો પ્રક્રિયક છે, ઓછો છે એ સીમિત પ્રક્રિયક છે. ઓકે, તો હવે આને આપણે ધ્યાનમાં રાખી અને આપણું આ જે એક્ઝામ્પલ 5 છે એ ગણીએ છીએ. જો બંને પ્રશ્નો પૂછાયા એવા છે એટલે આને બિલકુલ લાઇટલી લેતા નહીં, સંપૂર્ણપણે કાળજીપૂર્વક આનો અભ્યાસ કરજો. બરાબર છે? તમને જે બી પોઈન્ટ્સ નોટ ડાઉન કરવા જેવા લાગે છે એ તમે નોટ ડાઉન કરતા રહેજો અથવા તો સ્ક્રીનશોટ કરતા રહેજો. જુઓ, હવે આપણો ટાર્ગેટ શું છે? મોલ ને સ્ટોઇકિયોમેટ્રી વડે ભાગવાનો. તો મોલ માટે વજન આપેલું છે, અણુભાર વડે ભાગો. એ પહેલાં N2 ગેસ પ્લસ H2 ગેસ એન્ડ ઇટ્સ વિલ ગીવ NH3 ગેસ. હેબર વિધિથી એમોનિયાનું થતું ઉત્પાદન. તો જુઓ, પ્રક્રિયા સમીકરણ સંતુલન માટે અહીંયા 2 છે, 2 વડે ગુણીશું. હાઇડ્રોજનના કેટલા પરમાણુ થઈ જશે? 6. કેટલા વડે ગુણીશું? 3. તો હવે અત્યારે કહી દઉં છું, પછી રિપીટ નહીં કરું, સીધું તમને આપી દઈશ. N2Y2ની સ્ટોઇકિયોમેટ્રી 1, H2Y2નો તત્વયુગમિતીય ગુણાંક 3, અને એમોનિયાની સ્ટોઇકિયોમેટ્રી 2. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. પહેલું શું શોધીએ છીએ? N of N2. શું કહેવાય આને? નાઇટ્રોજન વાયુના મોલ કેટલું વજન છે? 50. કયા એકમમાં છે? કિલોગ્રામમાં. ગ્રામમાં ફેરવવા માટે 10³ વડે ગુણવા પડશે. કેટલા વડે ભાગીશું? નાઇટ્રોજનના એક પરમાણુનો પરમાણુ ભાર 14, બે પરમાણુનો કેટલો થઈ જશે? 28 ગ્રામ પ્રતિ મોલ. આ મળશે N2ના મોલ, જે આપણે શોધી લઈએ છીએ કેલ્સી દ્વારા અત્યારે જ. તો જુઓ મિત્રો, 50ને 28 વડે ડિવાઈડેડ કરતાં આપણી પાસે આન્સર આવે છે 1.78 મલ્ટીપ્લાય બાય 10^3. એકમ કયો આવશે? મોલ. છેદ છે ક્યાં જતો રહેશે? અંશમાં. એ જ પ્રમાણે હવે કોના મોલ શોધીએ? H2ના. બરાબર છે? વજન જોઈ લો, કેટલા કિલોગ્રામ છે? 10. ગ્રામમાં ફેરવો, કેટલા વડે ગુણીશું? 3 વડે. એકમ કયો લખીશું? ગ્રામ. હાઇડ્રોજનનો અણુભાર 2 થઈ જશે વાયુનો. ઓકે, ગ્રામ ગ્રામ કેન્સલ, 10ને 2 વડે ભાગીશું, કેટલા આવશે? 5 × 10³. એકમ કયો આવશે? મોલ. ઓકે, તો હવે મિત્રો આપણી પાસે બંનેના મોલ તૈયાર છે. શું કરીએ? આ મોલને એમની આ સ્ટોઇકિયોમેટ્રી વડે ભાગીએ. ચલો, તો N of SC પહેલી કોની વાત કરીએ? N2ની. તો N2ના મોલ કેટલા છે? 1.78 મલ્ટીપ્લાય બાય 10^3, અને એની સ્ટોઇકિયોમેટ્રી 1 છે, કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, ચલો એ જ પ્રમાણે મોલને સ્ટોઇકિયોમેટ્રી વડે ભાગીએ હાઇડ્રોજન માટે. હાઇડ્રોજનના મોલ આવ્યા છે 5 × 10³, અને એની સ્ટોઇકિયોમેટ્રી કેટલી છે? 3. બરાબર છે? ગુણાંક એનો 3 છે. 5 ને 3 વડે ભાગતા આપણને મળશે 1.66 × 10^3. તો હવે તમે આ બંને રેશિયો છે, ગુણોત્તર છે, એને એકબીજા સાથે સરખાવો તો તમને વધુ કોણ જોવા મળે છે? N2. અને આ 1.78ની સરખામણીમાં 1.66 મૂલ્ય કેવું છે? ઓછું. તો જે ઓછું છે એ આપણે શું બને? સીમિત પ્રક્રિયક. માટે આપણી આ પ્રક્રિયામાં H2 શું છે? સીમિત પ્રક્રિયક છે. ઓકે, એક પ્રશ્નનો જવાબ નિર્ધારિત કરી ચૂક્યા છીએ. સીમિત પ્રક્રિયક ઓળખી બતાવો.
એચ ટુ છે. ઓકે, તો હવે જે સીમિત પ્રક્રિયક છે એ આપણને નિપજનું દળ છે અથવા મોલ છે જે માગ્યું છે એ નક્કી કરી આપશે. જોઈએ કેટલા મોલ છે. 5×10³ મોલ એચ ટુ આપણને કેટલા મોલ એમોનિયા આપી રહ્યો છે, 2 મોલ. ઓકે, સીધું વજન ગણવું છે મિત્રો. એમોનિયા નાઇટ્રોજન 14, હાઇડ્રોજન 3, 17 થશે. 17 ને 2 વડે ગુણો, કેટલા ગ્રામ એમોનિયા છે, સોરી 3 મોલ છે બરાબર ને. કે આપણને 3 મોલ હાઇડ્રોજન વાયુ એ 34 ગ્રામ જો એમોનિયા આપતો હોય. ફરીથી રિપીટ કરું છું કે આ પ્રક્રિયામાં હાઇડ્રોજનના કેટલા મોલ છે, 3 મોલ. એ તમને કેટલા મોલ એમોનિયા આપે છે, 2 મોલ. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. ચલો જોઈ લઈએ, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો વજન બરાબર શું થશે, મોલ ગુણ્યા અણુભાર. ચલો મોલ કેટલા છે એમોનિયાના, 2, અણુભાર કેટલો, 17, કેટલું થઈ જશે, 34. ઓકે, તો જો 3 મોલ હાઇડ્રોજન વાયુ 34 ગ્રામ એમોનિયા આપતો હોય તો કેટલો જથ્થો આપેલો છે, કેટલા જથ્થામાં એમોનિયા શોધવો છે 10 કિલોગ્રામમાં, મતલબ કે કેટલા મોલમાં. 5×10³ મોલ એચ ટુ આપણને કેટલા ગ્રામ એમોનિયા આપશે, તો શું જોઈ રહ્યા છીએ, એમોનિયાનું દળ. ગુણાકાર ભાગાકાર કરી લો, આ મોલ છે, 34 ગ્રામ છે, અને છેદમાં 3 મોલ આવશે. 3 મોલ કેન્સલ કરી લઈએ કેલ્ક્યુલેશન. 5×34/3 આન્સર આવે છે 56.66×10³, અને એકમ કયો વધ્યો છે, ગ્રામ. આ તમારા પ્રશ્નનો જવાબ છે. કિલોગ્રામમાં કદાચ લખવું હોય તો 56.66×10³ ગુણાંક છે, 10³ ગુણાંક માટે પૂર્વક કયો છે, કિલો, અને એની સંજ્ઞા છે કેજી. શું લખીએ, કિલોગ્રામ અથવા સ્મોલ કેજી. તો આ છે એમોનિયાનું દળ. ઓકે, એમોનિયાની ગણતરી આપણે કરી ચૂક્યા છીએ બરાબર છે. તો આ છે સીમિત પ્રક્રિયક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે અવારનવાર પૂછાતા હોય છે અને વારંવાર આમાંથી MCQ પણ બનતા હોય છે. આશા છે કે તમને આ કેલ્ક્યુલેશનમાં કમ્પ્લીટલી આઈડિયા આવી ગયો છે. જો તમને કોઈ ડાઉટ જેવું લાગે છે, કોઈ કન્ફ્યુઝન જેવું લાગે છે, તો તમે મને વોટ્સએપ અથવા કમેન્ટ કરીશું. તો આવા જ અન્ય વિડીયો સાથે ફરીથી આપણી આ YouTube ચેનલમાં ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.